ભરૂચના જંબુસર ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકીને જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડવામાં આવી હતી. ભરૂચના જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને ટેલિફોનિક ધમકી મળતા તેના પ્રત્યાઘાત રૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરો સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ગત તારીખ 9 માર્ચના રોજ જંબુસર આંબોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર વિદેશના કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કોલ આવ્યો હતો. કોલ રિસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી તથા ધાર્મિક લાગણી દુભાઈ તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા, જે અંગે ધારાસભ્ય દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. વિદેશથી ટેલિફોન પર અજાણ્યા ઇસમે ધારાસભ્યને ધમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જે અનુસંધાને આજરોજ એપીએમસી હોલ ખાતે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ભેગા થઈ મિટિંગ કરવામાં આવી અને વિદેશથી અજાણ્યા ઇસમે ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેને એકસાથે સમૂહમાં સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. મિટિંગમાં પૂર્વ તાલુકાના પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદભાઈ તલાટી, તાલુકા પંચાયત સદસ્ય મુસ્તાકભાઈ કારબારી, લઘુમતી સેલ પ્રમુખ ઇબ્રાહીમ રસુલભાઈ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. રાત્રે લગભગ 9:30 વાગે ધારાસભ્ય પર બહારના દેશમાંથી ફોન આવ્યો, ધમકી ભર્યો કે તમને ઉડાવી દઈશું અને ગલત ભાષાનો ઉપયોગ કર્યો. એને અમે તમામ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી વખોડીએ છીએ અને એ બાબતે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં અમે ધારાસભ્ય જોડે છે અને આ કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ, બધી તાલુકાના સમિતિ બધા જ કાર્યકરો એક તંબેન એક એ રીતે ધારાસભ્યની સાથે છે. ધારાસભ્ય પણ કોઈ પણ પરિસ્થિતિમાં અમે હાથે લઈશું. આની પાછળના જે કોઈ હોય લોકો એ ખરેખર ખુલ્લા પાડવાની જરૂરિયાત છે આ સમયે, અને એ ખુલ્લા પડશે તો લોકોને સાચું ઊંચે ખ્યાલ આવશે. આવા જે ફોન આવે છે એ બાબતે ફરિયાદ આપી છે અને એમાં સાચી વસ્તુ બહાર આવશે સમય આવે.